વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય ગુજરાતીમાં પાઠ 10 કોટલા ટકે ટક ચાલો ગાઈએ મિત્રો પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું શું કહે છે પંખીને જોઈ મને પણ પાંખ મળી જાય તો હું આભલે આભલે એટલે આકાશમાં ઉડ્યા કરું બસ ઉડ્યા જ કરું ઘડિયાળમાં 10 વાગે ટન 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 બા મને ખોડવા લાગે બચુ ક્યાં બચુ ક્યાં બચુ ક્યાં હું તો આભલે ઉડ્યા કરું ઊંચે ઉડ્યા કરું શું કહે છે હું આભલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જે પહોંચે બા ઢીંગલી જેવા કાકુ ઢીંગલા જેવા શું કહે છે બા ઢીંગલી જેવા કાકુ ઢીંગલા જેવા નાના 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 જો હું તો છાનામાં આભલે ઉડ્યા કરું શું કહે છે મને પણ પંખીને જોઈ પાકો એમ થાય મારે પણ પાકો હોય તો પણ આભલે ઉડ્યા કરું ઉડ્યા કરું હવે વાર્તા વાંચો જો વાર્તાની ગંભર વાદળાની ગંબર આકાશમાં વાદળા હોય ને વાદળાની ગંબર કે ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો ટુકડો ટુકડે કરતો હતો તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું વાદળાને શું થયું આકાશમાં ફરવાનું મન થયું એક નાનું વાદળું બોલ્યું આ રાત અહીંથી થાય તો અંધારું મટે આ રાત અહીંથી જાય એટલે રાત અહીંથી જાય તો અંધારું મટે આપણે સારા સારા કપડાં પહેરવા પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ આપણે સારા સારા કપડાં પહેરી ફરીવા જઈએ અને પછી ગમત કરીએ એક મોટા વાંદરાએ દીવો સળગાવ્યો શું સળગાવ્યો દીવો સળગાવ્યો બધા વાંદરાએ કપડાં પહેરવા માંડ્યા વાંદરા પણ કપડાં પહેરવા માંડ્યા જો રાતા પીળા ગુલાબી જાંબલી એ રંગબેરંગી કપડાં પહેરીને વાંદરા ફરવા નીકળ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે શું થાય છે સૂર્યોદય એટલે સૂર્ય ઉગે એટલે સૂર્યોદય કહેવાય દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાંદરા પીળા ને ફીકા થઈ જવા લાગ્યા એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી મોટા વાદળાએ કહ્યું બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહ્યું કે એનું એકલાનું રાજ અહીં રાજ નથી એમ કે એકલાનો રાજ નથી બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા ક્યાં બેઠા બધા એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તેજ ખૂબ ગંતાય નહીં એટલે મોટા વાદળાએ પવનને મદદ બોલાવ્યો વાદળાએ પણ બોલાવ્યો મદદ માટે પવનને પવનને તો એ જ ગમતું હતું એણે એનું કામ શરૂ કરી દીધું પવન બહુ ફૂંકાય એટલે વાવાઝોડું આવે નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા વાદળા ક્યાં દોડ્યા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા આકાશમાં દોડાદોડી પડાપડીને ધમાચકડી થઈ રહી દોડા પીળાને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ગોતી રહી લીધા પોતે એટલે બાજુમાં થઈ લીધા બધે કાળો કાળો થઈ ગયો દીવો તો કોણ જાણે ક્યાં ચાલો ગયો પોતાના જીતની વાદળાની આંખો ચમકવા લાગી નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબકવા માંડી વાદળાની આંખો ચમકવા લાગી શું લાગી લોકોને કે વીજળી ઝબકવા માંડી એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલી દીવાની સામે જોરથી હસવા લાગ્યા ખૂબ જોરથી કડકડાટ હસવા લાગ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું વાદળા હસવા માંડ્યા એટલે લોકોને શું થયું કે આકાશ ગાજવા માંડ્યું અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હશે એટલું હશે આ એટલું હશે એની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી વહેવા લાગી ધરતી પરના લોકો કહેવા લાગે કે વરસાદ વરસવા માંડ્યો વાદળા એટલું હશે અને આંખોમાંથી એમને આનંદની ધારા વહેવા લાગી એટલું શું થયું કે વરસાદ વરસવા માંડ્યો પછી હરી ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા ધરતી પરના લોકો કહેવા લાગે કે વરસાદ હવે બંધ થયો વાદળા ઘેર ગયા એટલે વરસાદ બંધ થયો જો હવે પાંચમાં જોઈએ વાદળા એવું શું કર્યું કે જેને સૌથી વધુ ગમ્યું હે વાદળા એવું શું કર્યું તો આપણે વાદળા એવું કર્યું એટલું બધું વાદળા હશે એટલું બધું હશે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી એ અમને સૌથી વધુ ગમ્યું વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું તેની નીચે લખી દો આપણે કયું વાક્ય સૌથી ગમ્યું કે બધા વાદળા રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને પર વાદળા ફરવા નીકળ્યા એ અમને સૌથી વધુ ગમ્યું નીચે આપણે લખી દોરવાની છે તમને વાદળા કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું આપણને ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તમે વાદળો હોય તો તમે શું કરો ખેતરે ખેતરે ફરીને વરસો વાદળો તો ખેતરે ખેતરે જઈને વરસો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં ધરતી પછી જાય છે સોનેરી રંગ રેલાય છે અને પંખીઓ કલરવ થાય છે મંદિરમાં આરતી થાય ઘંટારવ થાય છે વાદળો ક્યાં વસે તો તમને સૌથી વધુ ગમે તો વાદળો ખેતરમાં વસે તો આપણને સૌથી વધુ ગમે તમે વાદળાનું ગળગળા સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું લાગે છે તો શું લાગે આપણે દેવ બાળકો આકાશની ગતિ વાળીને ફટાકડા ફોડતા હોય એવું આપણને લાગે છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે તો
पवन जोड़ते कुंडा इधर है दूर रेती उधर है दूर है रेती उधर है पांडा हो गए वही पर पत्रा छापरा ना पत्रा नड़िया बदु पुड़का मारने चाहिए अबे जेवा के साजू है तेरे सामे साजू ने निशानी करवानी अने कोटु आके और तो कोटा निशान तरफ तो चौपड़े ने कैसा तो है जेवा कितना कांडा ने धरती पर परवाज वाला मानते हैं तो साजू वाक्य ना कोटु तो कितना के धरती पर नहीं ना आकाश में परवाज वाला मानते हैं तो वादला रंग मेरे की कपड़ा पहनने परवा नहीं गया तो वाक्य साजू राता पीड़ा गुलाबी बड़ा जामली बड़ा रंग कपड़ा पहनने परवा नहीं गया ना तो ये साजू वाक्य तो तुम्हारे साथ में निशानी करवानी वादा एक पहाड़ की पाछड़ जेने के डर कोटु पहाड़ की पाछड़ जेने ता बेटा के बेटा था ये आकाश पिला उठा पहाड़ जा काला वादा की पाछड़ जेने बेटा था काला वादा की पाछड़ जेने बेटा था मोटा वादा ने नाना वादा ने पोता ने ओथे ले लिया साचू ले ले बाजू पर देता वादा फटफड़ा टसला लागे कोटु वादा फटफड़ा टसला लागे अब एक शब्द में तुम्हारे उत्तर का करो जो मैं जवाब नहीं तुम्हारे प्रश्न पाछो वादा भेगा देने कोनी पाछड़ जेने बेटा तो काला वादळी पाछळ कोणी पाछळ काळा वादळानी पाछळ काळा वादळानी पाछळ जेने एक शब्दमा जवाब लखवानो छे एक शब्दमा उत्तर लखवानो वादळ कोणी गाडीमा बेसीने दौडवा लाग्या तो पवननी गाडीमा वादळ पवननी गाडीमा बेसीने दौडवा लाग्या वादळाए दिवो सळगावे ते नीचेथी लोको शुद्ध थई એમ કહેવામાં લાગ્યા કે સૂર્યોદય થાય છે શું થયું છે સૂર્યોદય થાય છે એવું લોકો કહેવા बीजी झबकी लगे आखो चमका पवन काम शुरू कर दी थी धरती पर शू आवन जोड़ी पोकाल शू आए शू आए अब आपका चले।